चायर लेरू थोड़ियूं, मुदा घट में घणे रियूं, हकड़ी तले न पूगियूं त्या दूधी उपड़ियूं। जेम दरिया में लेर आवे एम माणसना हैयानी मालिपा वातोनी लेर आवे। શેરનો એક માણસ ગામડે ગયો તે એના હગાને મળ્યો કે કરશન કાકા શું કરે છે, તો કે એને તો ઓખો હળગાવ્યો છે ને, તો કે દાદી ગયા છે, એટલે કીધું એમ નથી અર્થનો અનર્થ કરે એને ઓખો હળગાવ્યો કહેવાય, આ અમુક આપણી ભાષા એ આપણી કંપનીનો માલ છે, હા બાફી માર્યું અને કે અહીંયા પ્રાઇમસ કે તપેલું કાંઈ ન હોય, આ બધાને ન સમજાય। એક બાપા બકરા લઈને આવતા હતા, કોઈએ પૂછ્યું કે આ બકરા કે બકરા દેવાના છે કે કેટલા રૂપિયા લેવા, તો કે વેચવાના નથી, તો કે તમે કયો છો ને દેવાના છે, અરે કે અમારો મોટો દીકરો દેવો છે એ દેવાના છે। હા એક ભાઈ એક બાપાને પૂછ્યું કે તમે નરવા બહુ છો શું ખાવ છો, એ કે હાકલા પડકાર ખોખારા, બાકી આ મોંઘવારી કે ક્યાં નામ લેવાય એવું છે। આમ તો મોંઘવારી છે એ દરેકના જીવનમાં લાગુ પડતી હોય, પણ અમુક અમુક મોંઘવારીને ઉપર બેસી ગયા હોય આપણને લાગે, હાથ મોંઘવારી વધે તો એને મનમાં ન હોય, કારણ કે વધી તો વધી જ, પછી રોવા માંડો તો હું તેલવાળા ભાવ ઘટાડે। હજામની દુકાનમાં એક ભાઈ દાઢી કરાવવા ગયા તે, હજામે પૂછ્યું એ કે મૂછું રાખવાની છે કે, હા ત્યાં ઉતારીને આપી દીધી, લ્યો રાખવી હોય ત્યાં રાખી દીધી, અમારે ક્યાંય કચરામાં વહી જતી, મોટું થઈ ગયું ચિતલના પાદર જેવું, આને હું માદળી બનાવીને રાખવી આ। હા એક ભાઈના બાપા ગુજરી ગયા, એમાં ઉત્તર ક્રિયા કરવાની હતી, એના દીકરાને એના હગા કે તારે ટકો કરાવવો પડશે, રોવા મી જોઈ કે આખી જિંદગી બાપાએ ગામના ટકા કર્યા, મને એમ હતું હું સેવા કરું છું મારે નહીં વાંચો આવે, પણ આ અંતે મારો ટકો કરાવ્યો ખરો, કે કેમ કેટલાયને ટકા કરાવ્યા, તો એ કેટલાયની આરે શેર બજારમાં ભાગમાં રહે, જીતી જાય ભાગમાં, નહીં તો ઓલાને હુવાંગ આપી દે। કારગિલનું યુદ્ધ ચાલતું હતું, આપણે જન્મભૂમના જતનની જેને હરદમ હૈયે હામ, મેદાને મરનારનું પછી નવખંડ રહેશે નામ, એ કારગિલનું યુદ્ધ ચાલતું હતું એ વખતે। સુપાત્ર ચારણ કવિ પ્રભુદાનભાઈ સુરુ એને કારગિલ પચીસી લખી, અને મહુવાની બાજુમાં અખેગઢ બુજર્ગ કવિ રણછોડ બાપા જોશી એમને પાસે ગયા કે આ પુસ્તકની પ્રસ્તાવના તમારે લખવાની છે, તો કે કવિરાજ કયું પુસ્તક લખ્યું છે, તો કે કારગિલ પચી, તો કે યુદ્ધ તો હજી ચાલુ છે। ત્યારે પ્રભુદાનભાઈ સુરુ એટલું બોલ્યા કે યુદ્ધ ચાલુ છે ત્યાં જ મેં કારગિલ પચીસી લખી છે, રણછોડ બાપા જોશીએ એનો વાહો થાપ્યો અને એટલું બોલ્યા કે હવે તું કવિરાજ હાચો, કેમ કે આટલી વસ્તુ દુનિયામાં છુપી ના રહી શકે, શાયર તીરકુ નીર છુપે નહીં, પીર છુપે નહીં, સુખ સુનાયા ગીરમે સિંહ સગીર છુપે નહીં, ગજ દંત છુપે નહીં, જોબન આયા પર હિત પ્રતિ રતિ સંત છુપે નહીં, રીત છુપે નહીં રઘુકુળ જાયા, એમ રેવત મે રણછોડ છુપે નહીં અને કવિ છૂર છુપે નહીં યુદ્ધ મંડાયા। દરિયાનું પાણી ઘૂઘવાટા કરતું હોય અને ન્યા માઇક બાંધીને કોઈ એમ કે મંત્રી શ્રી આવે છે ઘડીક શાંતિ જાળવું, તો એ શાંત ન થાય, શું કામ શાયર તીરનું નીર છે। એક ભાઈ ટ્રક લઈને નીકળ્યા પાણીને ખૂનામાં જવા દીધું, બોલો બોડી સુધી ડૂબી ગયો, ડ્રાઈવર છલાંગ મારી નીકળી ગયો, કાંઠે ઊભા હતા એ ખારા થયા, એ કે તારામાં બુધી જેવો છાંટો નથી, કેમ એ કે પાણીના ખૂનામાં ટ્રક નખાય, તો ડ્રાઈવર શું કહે છે ખબર, એ કે બતકના મોટા દેખાતા હતા, મને એમ કે દોઢક ફૂટ ઊંડું હોય છે। એક ભાઈ કે હવે તું ટ્રક નો હલાવતો, રેકડી આંખ નજર હામોત ખરો, શાયર તીરકુ નીર છુપે નહીં, પીર છુપે નહીં, સુખ સુનાયા, તમારો પગ ભાંગી ગયો હોય પછી તમારા ઘેરે આવીને કોઈ હાથ પેઢીના વખાણ કરે,
તો ધ્યાન વખાણમાં ન રહે, હબાકાર નીકળતા હોય ન્યારે. ગીર મેં સિંહ સગીર છૂપે નહીં. તમે અહીંયા 200-250 માણસ ત્રણ ઓલવો બસ ભરીને ગીરના જંગલમાં જાઓ તો 6 મહિનાનું સિંહનું બચ્ચું છે એ છુપાય નહીં. શું કામ કે છુપાય એને સિંહ ન કહેવાય. હા, ડાલા મથા તો દણકું દેતા હોય, ડણકે હાવજ ડુંગરે હાકમ વીણ હંમેશ, અરે ભેદુ કવિ મેકરણ ભણે એવો સર્વો સોરઠ દેશ. મેયું ગાયું મલપતી નારિયું નાજુક વેર, અરે ભેદુ કવિ મેકરણ ભણે એવો સર્વો સોરઠ દેશ. સિંહનું બચ્ચું કોઈ દી છુપાય નહીં, છુપાય એને સિંહ ન કહેવાય. ગજ દંત છુપે નહીં જોબન આયા, હાથીનું બચલું મોટું થાય પછી એના દાંત છુપાવી ન શકે. જેમ દાતાર માણસ ટાણે દાતારી છુપાવી ન શકે, એમ હાથીનું બચલું પોતાના દાંત છુપાવી ન શકે. એ દેખાય, હાથીનું બચવું હોય એને મદદનીયું કહેવાય. આપણે આના અલગ અલગ પ્રકાર. હા, ઊંટનું બચવું હોય એને બોતળું કહેવાય, ગધેડાનું બચવું હોય એને ખોલકું કહેવાય, બકરીનું બચવું હોય એને ગીદીડું કહેવાય. હાથીનું બચવું એટલે મદદનીયું. તળાવે પાણી પીવા ગયો તો ઉંદર નીકળો, તે પૂછ્યું એલા કે ઉંમર કેટલી, કે 6 મહિના થયા. તો મદનિયું કે મારે 6 મહિનાની ઉંમર થઈ. તો કે કેમ શરીર આવું, તો કે તબિયત બરોબર ક્યાં રહી. એટલે હવે એને સ્વીકાર્યું નહીં કે અમારી નાઈતે જ આવા બાંધાની હોય. દાંતીના સમટિયાળાના ભીખુભાઈ આહિરે લખ્યું છે કે 5-25 પેઢીએ ક્યાં હોય ન્યા થાય, અરે વંશમાંથી વૈયા ન જાય ભજન ભક્તિ ભીખલા. જે પરિવારમાં સુરવીરો દાતારો ભક્તો સંતો એ જન્મા હોય ને એના એ પરિવારમાં પાછા જન્મે. 5-25 પેઢીએ પાછા ન્યા ન્યા આવે. રાંકાના કુળમાં કોઈ દી દાતાર ન પાકે. એ દાતા રાયરે બેહી ન હોગે, હાથની કપલીને હાથમાં જ લાગે. હા, જે પરિવારમાં જ્યાં થયા હોય ત્યાં થાય, વંશમાંથી વૈયા ન જાય ભજન ભક્તિ ભીખલા. પર હિત પ્રતિ રતિ સંત છૂપે નહીં. બીજાનું હિત જેના જીવનમાં વણાયેલું છે એવા સંતો એવા મહાપુરુષો નિરખતા નેણા ઠરે મટી જાય મંડળાની દોડ, એવા સાચા સંતોને માથે ભક્તિ કેરા મોર. આ સવારામ બાપાએ લખ્યું છે કે ધર્મ માટે ધરવું હોય માથું તો આવે દોળા દોળ, એવા નુરીજન અવનીમાં ઓછા બીજા લાખો ને કરોડ, એવા સાચા સંતોને માથે ભક્તિ કેરા મોર. એ બીજાનું હિત જેના જીવનમાં વણાયેલું છે એવા સંતો મહાપુરુષો છુપા ન રહી શકે. અને રીત છુપે નહીં રઘુકુળ જાયા, આ રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરું બચન ન જાય. એ રઘુરાજાના કુળમાં રામ જૈનમાં બોલો તો એ કુળ તો રઘુકુળ જ રહ્યું, રામકુળ ન થયું. હા, હનુમાનજી ગયા હતા ગુરુ વશિષ્ઠ પાસે. હા, રામને કીધું હતું કે હવે તો રઘુકુળમાં તમે જૈનમાં રામકુળ કરી નાખો, તો કે એ આપણે ગુરુને પૂછવું પડે. પછી વશિષ્ઠ મહારાજ પાસે હનુમાનજી મહારાજ ગયા કે આ રઘુકુળ કાઢી નાખો, હવે તો ભગવાન રામ આ પરિવારમાં જૈનમાં છે, રામકુળ કરવું છે. ત્યારે વશિષ્ઠ મુનિ એટલું બોલ્યા કે હે હનુમાનજી, રઘુકુળ શું કામ કહેવાય છે, રઘુ કોણ હતો તને ખબર છે? તો કે ના, કે 360 રાણીઓ એને દાનમાં આપી દીધેલા, સર્વસ્વ આપી, અને એ માણસ ભક્તિ કરવા નીકળી ગયો હતો. તારા રામે એક સીતાજી હારું લંકાનો નાશ કરી નાખ્યો. પછી હનુમાનજી મહારાજે રિક્વેસ્ટ ન કરી કે તો રઘુકુળ ભલે નહીં. પર હિત પ્રતિ રતિ સંત છુપે નહીં, રીત છુપે નહીં રઘુકુળ જાયા, એમ રેવત મે રણછોડ છુપે નહીં, કવિ સૂર છુપે નહીં યુદ્ધ મંડાયા. રેવતા ચળમાં કૃષ્ણ કોઈ દી છુપો ન રહી શકે, એમ યુદ્ધ મંડાણું હોય અને છુપો રહે એને કવિ ન કહેવાય. આ લગ્નના માંડવા રોપાણા હોય, ભાગવત સપ્તાહ હોય, એમાં તો બધાય ગાતા હોય, પણ માથા પડી ગયા હોય ને લોહીના ધોરિયા હેલા જતા હોય ન્યા ગાતો હોય ને એનું નામ કવિ કહેવાય. હમણાં એક જગ્યાએ હું એક ગામમાં પ્રોગ્રામ આપવા ગયો, એક ભાઈ મને કે ધીરુભાઈ અમારે આ ભાઈ કે 2-3 મહિને નાય નામ ન લે નાવાનું, બોલો
એ કે એક દીધી એના બાપાને બોલાવ્યા, એ કે આ 2.5 મહિના થયા નાયો નથી ને, એના બાપા આવ્યા લાકડી લઈ, નાઈ લે. તો કે પ્રથમ ખાઈ લઉં પછી નાઈ લે. તો કે નાઈ લે પછી ખાવા દેવું છે. 2.5 મહિના થયા નાયો નથી, તને કાંઈ થતું નથી? એ કે બાપુજી થાય છે ને. કે શું? એ કે હજી હમણાં જ નાયો હોય એમ થાય છે. આને કીધું પાણી બચાવવું અભિયાનમાં મોકલી દઉં. હમણાં સુરત હું પ્રોગ્રામમાં ગયો હતો, અમારા નરેશભાઈ નાવડિયા ને કીર્તિ પંડ્યા ને તુલસી બલર ને, મને કે ધીરુભાઈ અહીંયા એક ભાઈ રીંગણાના ડીટિયાનું શાક બનાવે, હાલો. મને કે જલસો કરાવી દે. લે કીધું હાલો જાય. રીંગણાના ડીટિયાનું શાક તો ખાધું, પછી બનાવવા વાળાને મેં પૂછ્યું, મેં કીધું ડીટિયાનું શાક કેમ? મને કે આ મોંઘવારીમાં નાખી દેવા પોહાય એવું નથી. લોકોને નવી આઈટમ મળે ને અમારે એટલો બચાવ થાય. મેં કીધું આ સારું, લ્યો વેસ્ટેજ જવા જ નથી દેવું, આ તો સારું છે. એઠવાડનું શાક નથી બનાવતું. તો એ લોકો કે ચાલો નવું છે તે જઈએ જરા. બેકારી ભરડો લઈ ગયેલી એક ભાઈને, એમાં સાયકલની ચોરી કરી, પકડાઈ ગયો. સાહેબે માર્યો, સાયકલ શું કામ ચોરી? તો કે એ સાયકલના વાસટિયામાં લખ્યું હતું મુજે અપના બના લો. હા, એક ચોરને એક દી સાહેબે પૂછ્યું કે આવા ચોરીના ખરાબ ધંધા કરાય? તો કે સાહેબ તમે આને ખરાબ ધંધો કહો છો? તો કે ખરાબ ને જ શું, એ કે તમને અનુભવ છે? સાહેબ હું જાણે બોલું. એ કે ના અનુભવ નથી. તો કે સમજ્યા વિના ન કહેવાય. હા, અમારે લાલપાઈ છે લોભિયા, બહુ લોભની પરાકાષ્ઠા. એક દી એનો છોકરો બેઠો તો કેલા તું લેસન કરે કે ના? તો કે ચશ્મા કાઢી નાખ, ખોટા કાચ કહાઈ જાય. જોતા પૂરતા જ વાપરવાય. કીધું સારું છે, ખુલી આંખે ફરવા દે. અને કે જોવા પૂરતી જ કે ખોલો, હવે આને કોણ સમજાવે? દવાખાને એક દી એક બાપા ગયા, બીજા માળે ડૉક્ટર સાહેબનું દવાખાનું, બારી પાસે સાહેબ ટેબલ નાખીને બેઠેલા. બાપા બેઠા. બોલો બાપા. તો બાપા કે સાહેબ છેટે દેખાતું નથી મને. તો કે અત્યારે કેટલે છેટે દેખાય? કે ઓલી નાળી એરી રહી ને ન્યા સુધી દેખાય છે. તો સાહેબે આમ બારીએ જોયું કે કઈ નાળી એરી? બાપા ઊભા થઈ નાળતા થઈ ગયા. એ કે સાહેબ તમે ચેક કરાવી લેજો. હા, એક દી એક બાપા બેઠા તને મેં પૂછ્યું, મેં કીધું મજામાં ને? મને કે હોળી મજામાં. તારે ઠીક ગામે ગામ ફરવું છે મજામાં ને કે? મેં કીધું તમને ક્યાં ના પાડી, અમને કોણ બોલાવે? મને કે આખી જિંદગી મારી પરસ્વાધીનતામાં ગઈ. બોલો કોક કે એમ જ કરવું પડ્યું. મેં કીધું કેમ? મને કે હું નાનો હતો ત્યારે બાપુજી કે એમ કરતો, જુવાન થયો ને લગ્ન થયા તે કે ઈ કે એમ કરતો. તો કે ઈ તો વળી ભગવાનની દયાથી હમણાં મરી ગયા. મને એમ થયું કે ઈ ગયા તો હવે વાંચો નહીં આવે. તો કે છોકરા ફાઇટ કાઢી ગયા, હવે છોકરા કે એમ કરવું પડે. આજ મને એમ થયું કે ઉપલેટા આંટો મારું, કે નથી જવું માંદા પડશો. મને કે આ ઓટે બેઠો છો. અમારે ત્યાં બે ખેડૂ વાત કરતા હતા. એ કે ભાઈ આ મરચા રહ્યા, આટલી મહેનત કરીને આપણે મરચાનો પાક આવે એની હુકવણી કરીએ, પછી યાદમાં જવા દે, જોઈ એવો ભાવ નથી આવતો, તો શું કરવું? તો એક ખેડૂ કે મારી હાથે જઈને રાજકોટની બજારમાં કોથરા મરચાના મૂકવા છે, કાર્ટોન ત્રાજવા લઈને પૂરો ભાવ આવે તો વેચવા છે. બીજો ખેડૂ કે ભાઈ મને એ ન ફાવે, મારે યાદમાં જવા દેવા. કે જવા દે તું યાદમાં, મારે યાદમાં ન મોકલવા. એટલે ઓલા ખેડૂએ યાદમાં મરચા જવા દીધા. બીજો ખેડૂ ચાર કોથરા ભરીને આવ્યો રાજકોટની મેઇન બજારમાં, મરચાના કોથરાના મોટા ખુલ્લા કાર્ટોન ત્રાજવા લઈને બેઠો. 10 વાગ્યાનો બેઠો તો 2 વાગ્યા, 46 ડિગ્રી તડકો. ત્યારે એક બેન આવ્યા, મરચાનો શું ભાવ છે ભાઈ? તો કે 200 રૂપિયાના કિલો, બહુ તીખા નથી ને? ત્યાં તો એક મરચું ખાઈ ગયું. એ કે બેન હાવ તીખા નથી. તો ઓલા બેન કે સાવ તીખા ન હોય એવા શું લેવા? હવે એમ કઈ નહીં, બેન હાલતા થઈ ગયા.
અને તીખું મરચું ચોટલી ખીતો થઈ ગયો ઓલા પરસેવાની ધારું થઈ ગઈ. આંખમાંથી આવે છે, કપાળમાંથી નક્કી નો થાય. ગોળ ગોતવા નીકળો. ત્રીજી શેરીમાં ગયો ત્યારે ગોળ વાળાની દુકાન જોઈ કે હો ગ્રામ ગોળ આપ. ગોળ આપ્યો, ખાતો ખાતો આવ્યો, કોથળા કોક ઉપાડી. આ બધોય ધંધો કીધું આય છે ન કરાય. હા તમે જો અમુક દારૂ બનાવે છે પીતા નથી, કે બે ન પોહાય. હા બે ભાઈ એક દી ધોમ પી ગયા અને ગયા ઘેરે, તે સિગરેટ તાળાને પરાવતો હતો. ચાવી આવતી નથી. ઓલો કે ચાવી નથી, સિગારેટ છે. તો કે રસ્તામાં મેં બીડી હળગાવી, ન હળગી ઘા કર્યો, એ ચાવી એ છે. આમાં અમુકને ખબર જ નથી એને ક્યાં જવું છે. બોલો. હોટલમાં ત્રણ જણા જમવા ગયા. જમવાની બરાબર જમાવટ થયેલી, એમાં વેઇટર આવ્યો, હાથ ધોવા પાણી બાણી આપી ગયો, લીંબુના બબે કટકા, ખટાશ નો પકડે. હા જમીન ઊભા થયા. હોટલના માલિકે બિલ આપ્યું તો હું કે ખબર, દિલથી નહીં કે દિલથી જમાડો, દિલથી જમાડો. હે ભગવાનનો ડર રાખો. તો હોટલ વાળો કે ભાઈ હવે 380 થયા છે, 80 નથી જોતા, હવે એ તો બજાર ભાવ કહેવાય, ભાવથી રાખો, લ્યો 20 રૂપિયા. એટલે હા ફૂટપાથ ઉપર એક ભાઈ ધોમ દારૂ પીને પડી ગયેલો. બોલો. ત્યાંથી એક સાધુ નીકળ્યા, કોઈ સાધુ પ્રેમી માણસ જોઈ ગયો, એ બાપુના પગમાં પડ્યો. બાપુ એવું આમ આશીર્વાદ આપ્યા. ઓલો પડ્યો પડ્યો કે આશીર્વાદ મેળવવા જેના તેના પગ પકડો છો, એના કરતાં કોક નોધારાનું બાવડું પકડો. એટલે એટલે એમ કે મને ઘેરે મૂકી જાવ એમ. તને કીધું તો આ ધંધા તું કરે. એટલે આમ તો માણસના જીવનમાં બીજાની સુખી કરવાની સારી ભાવના, એ જ માણસનું ભાથું છે. પોતા માટે તો દરેક માણસ જીવતા હોય, પરમાર્થ કારણે જે માણસ જીવે ને એ જ કામનું. અમારે એક ભાઈ એક દી મને કે ધીરુભાઈ કે મારું લખેલું એ કે કોઈ માને નહીં તો ન્યાન્ય પોલીસ પકડે. બોલો. મેં કીધું એવું હોય? હા હા. મને કે ચેલ ને વટથી મારું લખેલું ન માને એટલે એ ન્યાન્ય એને પોલીસ પકડે. મેં કીધું તમે એવું લખો છો શું? મને કે વન વે નું બોટ. એક દી એક ભાઈને કોઈ પૂછ્યું કે શું કરો, કે વરસાદ આવે આવે એવું છે, પથારી ફેરવું છે. ઓલો કે ફેરવાય નહીં, પાથરો આરામથી હુવાય એમ. પથારી ફેરવું છો ને તો ત્રણ પેટી જાગશે. હા પથારી પાથરવી જોઈએ, પથારી ફેરવાય નહીં. હા એક પથારી એ નીંદર આવી જાય ને એનું નામ જીવન કહેવાય. હમણાં એક દી એક ભાઈને ઘેરે ઊંઘ્યો હતો, એ બેને ફ્રીજમાંથી છોકરું કાઢ્યું. છોકરાના નાકમાં બરફની કણી જામી ગયેલી, કાનમાં. મેં કીધું આ ફ્રીજમાં કેમ રાખ્યું તું? મને કે બગડે નહીં ને. એટલે મેં કીધું આ બકાલું છે, આને હારા માણસના સહવાસમાં રાખો. મેં હા તો એ ન બગડે, કારણ કે સંગ સજ્જન તણો કોઈ દી છોડશો નહીં, નહીતર ઘટમાં થશે ઘાત. એ તો કફરા સંગે કાગડા, દુરીજન કી દોસ્તી હરપ કેરો સંગ, ઉડીન કરડે અંગ, એ તો કારણ વિના કાગડા. હારા સંસ્કાર મળે એવા માણસ હારે છોકરા રે ને તો જીવનમાં સંસ્કારના સિંચન થાય. એક ભાઈએ બીજાને પૂછ્યું, એટલે કે ભાઈ અહીંથી દયાવાન લખેલી ગાડી નીકળી હતી? તો કે તારે શું કામ છે? અરે કે ત્રણ છોકરાઓને ઉડાડતી ગઈ. ન્યા એક ભાઈ ઉભો, તેને કીધું એ કે દયાવાનને દયા નથી, મુકેશને માન કોઈ દેતું નથી. દયાવાનને દયા નથી, મુકેશને માન કોઈ દેતું નથી. બધાએ બધાય ભૂખ પરડો લઈ ગઈ છે, પણ કોઈ કોઈને કહેતું નથી. વાળી એક જણો વૈયા ઉડાડતો હતો, હરળ હરળ ગોફણીયા કા કરે. એમાં ચાર પાંચ સાધુ ન્યાથી નીકળ્યા, 1:30 વાગી ગયેલો અને ઘરના કોઈ ભાત લઈને આવ્યા નહોતા. ગામડામાં ખેડૂ વાળીએ હોય અને એની ઘરવાળી જે દિવસના 12 વાગે જમવાનું લઈને જાય એને આપણે દેશી ભાષામાં ભાત કહી, ભાતમાં ભાત ન હોય, બાજરાના રોટલા હોય.
એક સમય આપણે નહીં એવો હતો કે તમે ભાત ખાઓ ચોખા ખાવાનું કોઈને કહો ને તો હું કે ખબર એ કે માંદા હોય તો ખવાય, એમાં ઘરના ભાત લઈને આવેલા નહીં, ખાર ખાઈ ગયેલો, કંટાળી ગયેલો, આટલી બધી મહેનત કરો ટાણે ભાત ન આવે એમાં સાતુ નીકળ્યા, પગમાં પડી ગયો. બાપુ એ કે કંટાળી ગયા અમે તમારે સાધુને તો જલસા, એને કે સાધુને બધે હામી થતા. તો બાપુ કે તું બી ચલો હમ ક્યાં ના બોલતે હે, અને ભાઈ એને ભેગ પીરો. બાપુ અરે હાલતા થયા, ભેગ દી તો બધી હારા ગામ આવ્યા ને હામી થયા ને હારા માલપુઆ જમાડ્યા. પછી અમુક ગામમાં ગયા કોઈ ભાવ ન પૂછ્યું. હા જાત્રા આખી પૂરી કરી, આપણે નટવરગીરી ગોસ્વામી ગાતા, લે ના ફકીરી ક્યા દિલગીરી, લે ના ફકીરી, કોઈ દિન હાથી કોઈ દિન ઘોડા કોઈ દિન પેડલ ચલના જી, લે ના ફકીરી તો પછી ક્યા દિલગીરી. એ જાત્રા કરીને બાપુની જગ્યાએ ગયા. હવે સાધુમાં એવું છે જે જગ્યા બાંધીને બેઠા હોય ત્યાં બીજા સાધુ આવે તો એને જમાડવા પડે, જાય ત્યારે ભેટ પૂજા દેવી પડે. ઘણા સાધુ આવેલા તે આવડા તાજો પગથિયો, તેને બાપુ કે લાકડા ફાળના પડે ક્યાં, તો કે બાપુ મહેનત કે હા મહેનત તો કરના જ પડે ક્યાં ને, હું કાંઈ માલપવખાને કે લીએ સાધુ હુઆ હે, ચાલ ઘણ ચીડા ઉપાડ, અને ઘણ ચીડા ઉપાડ્યા અને મૈંડો બાવરના વેઠા ફાળવા, એમાં સીણો સૈટકો આ ખૂટીએ અડી ગયો. બાપુ અરે ભાઈ તો એ કે આ મારે અહીં નથી રહેવું, તો કે ઉપડો હવે ભેક પહેરલી તો જવું ક્યાં, એને ખીરે જ જવાય નહીં તો મૈયા મારે. આ તાળીઓ વગાડી અનુભવી પાસે, હા તો એ ભેક પહેરેલો ભાઈ ભાગ્યો. તો એ ત્રણ ગામના સીમાડે એક હનુમાનજીનું મંદિર, નલ નીલ અંગદ સુગ્રીવ વિભીક્ષણ પણ વયા ગયા, પણ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. તે સીમાડે ખેડું નિવાળ્યું, ભયંકર જગ્યા, એટલે એને એમ થયું કે બાપુ અહીં બાપુને અહીં રોકી દે. પગે લાગ્યા ને જમાડ્યા ને બાપુ કે અહીંયા મંદિર છે ને અહીંયા તમે તમારે સેવા પૂજા કરો ને, એ ખાણચા લઈ આવ્યા ને પાથર પાગરણની વ્યવસ્થા કરીને બાપુએ જમાવી ન્યા. પછી ખેડું મીડા ભેગા થયા હોય કે આ દહક વિકા ખેડી નાખો ને, જગ્યાની જમીન વચ્ચે કામ કરો. બાપુએ બાવર કાઢ્યા અને વાવણી વાવી. પછી તો હવ હવના કામે હવ લાગી જાય, ઉનાળામાં ખેડું નવરા હતા, આમાં પછી નવરા ન હોય બાપુ આય છે નીંદે, કોકના બળદ માગીને હાથી આંકે, હા હાય છે રાંધવાનું, કંટાળી ગયેલા અને વળી ડુંડા આવ્યા, પંખીના ઘેરા વૈયાના આવ્યા, મૈડા વૈયા ઉડાડવા. હવે એની હસરોટી એવી કે ગોપણીમાં પાણો લઈને ઘા આમ કરે ને તો પાણો આમ જાય. હવે એના ગામનો માણા ત્યાંથી નીકળ્યો, આને ભેગ પહેર્યો તો તોય મેળા ઉપરથી ઓયલો માણા હાઈલો આવતો તે ઓળખી ગયો કે એ નરસિયો લાગે. ત્યાં જઈને કે નરસિયો કે નહીં, તો કે આ ભેખમાં ઓળખી ગયો એ કે તારી ગોપણી ઉપરથી ખબર પડી ગઈ, કારણ કે હથરોટી હજી તારી ઊંધી જ છે, ઘા આમ કરે પાણો આમ જાય. તો કે તું તો સાતું થઈ ગયો હતો ને, એ કે સાતું થઈ ગયો, એ બાપુ ભેગો ગયો ન્યાય પોહાણું નહીં, પછી નોખી જઈ ગયા કરી, હવે કામે કોઈ આવતું નથી, વૈયા ઉડાડવું. તો બોલો કે તારે વૈયા જ ઉડાડવા તાર ન્યા ક્યાં વાંચવો હતો. તો કે હવે તો સમજાણું પણ જવું કેમ, તો કે આયલ હું લઈ જાઉં. પછી નરસિયાની ભાઈ લઈ ગયા ઘેરે બધાને સમજાવ્યા, અને કે નવરાવીને પાવડો પકડાવો આને, કારણ કે સાતુ તો સાધના કરે એનું નામ સાતુ કહેવાય, ખાવા પીવા માટે સાતુ ન જાય, સાતુ તો ચલતા ભલા, એ તો બીજાનું હિત કરી જાય, સંત અને સરિતા જે મલકમાંથી નીકળે એને નિયાલ કરતા જાય એનું નામ સંત કહેવાય, એનું નામ સરિતા કહેવાય. હા રાજકોટમાં એકવાર થોડોક વરસાદ થયો ને લાઇટ વહી ગઈ, હા હાથ હાથને ન પાડે એવું ભયંકર અંધારું, અને શેરીમાંથી એક ભાઈ નીકળ્યો, ત્રણ લૂંટારા આડા ફરી ગયા, જે હોય કાઢી દે, કાઢી છે ને દોવી કે થઈ જપા જપી, બે ત્રણને તો પાટે ચડાવીને પાડી નાખ્યા.
એકને બોચી જાળી લીધી, વળી ઓલા બે છૂટી ગયા. પછી ત્રણેય નક્કી કર્યું કે આને પકડજો, દબાવજો ને, કે કોકનો જીવ જાય. હા, તો છેલ્લી વારની ધરણાથી બોલીને આને પાડી નાખ્યો. ત્રણેય લૂંટારા ઓલાની માથે ગોઠણીએ વાળી ગયા. એક જણાએ ખીચામાં હાથ નાખ્યો તો 10 રૂપિયાની નોટ ફાટેલી નીકળી ગઈ. ત્યારે એક લૂંટારું એટલું બોલ્યો કે આ તો માતાજીની કૃપાથી લાઈ જ રહી ગઈ. કેમ? એ કે આની પાસે 10ની નોટ ફાટેલ હતી, બાકી 4ની નોટ હોત તો અહીં મર્ડર થાય. કારણ કે 10 રૂપિયા મેં એને આટલી ધબધબાટી કરી, કદાચ 4 રૂપિયા હોય શું થાય. અમારે અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર ગેરેજ હું બેઠો હતો, એક ભાઈ આવ્યા. એ કે ગાડીમાં બ્રેક નથી લાગતી, આ રિપેર કરાવવી હોય તો ખર્ચો હું. તો ગેરેજવાળો કે આજ ને આજ રિપેર કરવી હોય 500 રૂપિયા, કાલ 2000. એક રાઈતમાં આટલો બધો ભાવ વધશે? વધશે નહીં. કાલ તો આગલું બોનટ નહીં હોય ને, કારણ કે આ તો ભટકાય ને ગમે નહીં એમ. આ ગામડામાં એક ભાઈ ગયો બીજાના ઘેરે, કે કેશુ કાકા 5000 રૂપિયા ઉછી ના આપો. કેશુ કાકા કે તારે 5000 શું કરવા? એ કે આમાંથી 1000 તો મગનને દેવા પડશે. કેમ? એ કે મેં એને પૂછ્યું તું ગામમાં કોઈ ઉછી ના આપે એવું ખરું? તો કે મગને એમ કીધેલું, તને ઠેકાણું બતાવું પણ 1000 મારા થાય. એક ભાઈ બાપ દીકરો રાતે બાયતા, અડધી રાત સુધી. સવારે બાપાને દીકરાને પાડોશીએ પૂછ્યું, એટલે હું બાપ દીકરો માથાકૂટ કરતા હતા? તો કે મારા બાપુજી કહેતા હતા હું તારું મોઢું જોવા નથી માગતો. કે પછી? એ કે પછી મેં લાઈટ બંધ કરી. સોનીની દુકાને એક બેન ગયા ને, એક વીંટીનો ભાવ પૂછ્યો. કે વીંટીનો ભાવ શું? તો કે 50000 રૂપિયા. કે આ બીજી મોટી વીંટી બાજુમાં પડી હતી કે આ વીંટીનું? તો હોની કે બે વાર અરા. હા, એક ભાઈ મેચના સટ્ટામાં 10 લાખ રૂપિયા જીતી ગયું, બોલો. અને તાણે રેડ પડી, પોલીસવાળાએ ઉપાડ્યો, પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યાં તેની ઘરવાળી વાહે આવી, બસ મેચમાં જીતી ગયા એટલે ઘીરે નહીં આવવાનું. 10 લાખ રૂપિયા જીતા, હું 10000 જેવી નહીં, ઘેરે આવજો, તમારી વાત છે. બોલો મૂંઝાણો, એ કે સાહેબ પૂરી દે તો સારું, નહીં તો વાં બહ બહ. હા, એક બેન એના પતિને કહેતા હતા, જ્યારે હોય ત્યારે મહેમાન આવે તોય તમે મેચની ખોળીને બેઠા હોય, ક્યાંય લગ્નમાં ગયા હોય તો મેચની ખોળીને બેઠા હોય, ઉઠમણામાં ગયા હોય ત્યાં સચિનની વાત કરતા હોય. મેચ મેચ ને મેચ, બાયડી છોકરાઓની તમને કાંઈ પડી જ નથી. તમને એ ખબર નથી કે આપણા લગ્ન કઈ તારીખે થયા હતા? તો કે એ તો ગાંડી ખબર જ હોય ને. જેદી સચિને એ કે ચોકાને છક્કા માર્યા અને ભારત જીતી ગયું, તેદી હું લગ્ન કરીને હારી ગયું.